નમસ્કાર મિત્રો, હું છું જલ્પા સાકરિયા અને લઈને આવી ગઈ છું આજનો કાર્યક્રમ જેનું નામ છે રોજનું રાશિફળ, જેમાં આજના રાશિફળ વિશે વાત કરીએ તે પહેલા જાણી લઈએ આજનું પંચાંગ. આજે છે વિક્રમ સંવત 2080, આસો સુદ ચોથ, તારીખ 17 નવેમ્બર 2023 ને શુક્રવાર. સૂર્યોદય સમય 6:44, સૂર્યાસ્ત સમય 5:26. આજનું નક્ષત્ર પૂર્વાષાઢા છે. આજની જન્મ રાશિ ધનુ છે, માટે આજે જન્મ લેનાર બાળકોની રાશિ ધનુ રહેશે. જોઈએ આજનું રાશિફળ. રાશિ મેષ. તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે, પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમને સરળતા પડશે. આ રાશિના મોટા વેપારીઓને આજના દિવસે ઘણું સોચી સમજીને પૈસા નિવેશ કરવાની જરૂર છે. પરિવારના સભ્યોનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે. તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે. વેબ ડિઝાઇનર્સ માટે સારો દિવસ છે. તમારા ઝડકવાની શક્યતા છે, આથી તમારું તમામ ધ્યાન કેન્દ્રિત કરો. કેટલાકને વિદેશ જવાની તક પણ મળી શકે છે. દરેક કાર્યને સમય પૂર્ણ કરવું ઠીક હોય છે. જો તમે આ કરો છો તો તમે તમારા માટે પણ સમય શોધી શકો છો. જો તમે આવતીકાલ માટે દરેક કાર્ય મુલતવી રાખશો તો તમે તમારા માટે ક્યારેય સમય કાઢવા માટે સમર્થ નહીં થાવ. તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે. રાશિ વૃષભ. રમૂજી સંબંધીઓના સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાંત તમને આપશે. આવા સંબંધીઓ મેળવવા બદલ તમે નસીબદાર છો. ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે. પરિવારના સભ્યોની માંગ ખૂબ જ વધારે હશે. પ્રિય પાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો. અન્ય દેશોમાં વ્યવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદ્ભુત સમય છે. આજે તમે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રીની સફાઈમાં વિતાવશો. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકીને તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સબર હોવાનું તમને લાગશે. રાશિ મિથુન. તમારી શારીરિક સુસજ્જતા જાળવી એવી રમત ગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવીન્યસભર વિચારોનો ઉપયોગ કરો. ખુશખુશાલ ઉર્જાસભર પ્રેમાળ મૂડમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે. સાંજ માટે કશુંક ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમાંચક બનાવવાનો પ્રયાસ કરો. તમારા પ્રવાસ માટે લોકો કામના સ્થળે તમારી નોંધ લેશે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે. તમે તમારા જીવન સાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો. રાશિ કર્ક. મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે, પણ વધુ પડતા ભોજન અને હાર્ડ ડ્રિંક અંગે સાવચેત રહેજો. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાવ થવાનું ટાળો. આજે દરેક જણ તમારી મિત્રતા માટે ઝંખે છે અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મૂડમાં છો. તમારું કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે, કેમ કે તમને તમારી પ્રિય પાત્રની બાહુમાં રાહત આનંદ તથા અત્યંત લાગણીના તરંગો મળ્યા છે. કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે. આવું કરવા પૂર્વ તમારા માતા પિતાની પરવાનગી લેજો, અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે. એવી બાબતોનું પુનરાવર્તન કરવું કે જેને હવે તમારા જીવનમાં કોઈ મહત્વ નથી, આ કરીને તમે તમારો સમય બગાડશો અને બીજું કંઈ નહીં. આલિંગનના સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો. તમને આજે સારા એવા પ્રમાણમાં તે મળશે. રાશિ સિંહ. તમારી જાતને એક હદ કરતા વધુ થકાવશો નહીં અને યોગ્ય આરામ લેવાનું યાદ રાખજો. જે લોકોએ ભૂતકાળમાં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકોને તે ધનથી લાભ થવાની શક્યતા છે. દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે. કેટલાક માટે નવો રોમાંસ ચોક્કસ જણાય છે. તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે. આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારા બોસ શા માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ હતા. આ જાણીને તમને પણ ખરેખર સારું લાગશે. આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારો ડ્રેસ મટીરિયલ ખરીદી શકશો. આજનો દિવસ તમારા લગ્ન જીવનના સુંદર દિવસોમાંનો એક દિવસ બની રહેશે.
राशि कन्या व्यस्तता छता स्वास्थ्य सारू रहेशे। जो तमे छात्र छो अने विदेश मां जईने भणतर करवा मांगता हो तो घरनी नाणाकीय कटोकटी तमने हैरान करी शके छे। तमारा घरनुं दृश्य केटली हदे अणधार्युं रहेशे। आजे तमारो प्रेमी तमारी भावनाओने तमारी सामे खुल्लुं राखी शकशे नहीं, जेना कारणे तमे परेशान थई शको छो। आजे तमने समजाशे के परिवारना टेकाने कारणे ज तमे कामना स्थळे सारुं करी रह्या छो। આજે તમને તમારી સાસુ સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે, જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવામાં ઘણો સમય પસાર કરી શકો છો। ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્ન જીવન પર વિપરીત અસર કરી રહ્યું હતું, પણ આજે તમામ ફરિયાદો ગાયબ થઈ જશે। રાશિ તુલા, તબિયતના મોરચે થોડીક દરકારની જરૂર છે। સમજદારી પૂર્વક રોકાણ કરો, મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે, કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે। જો તમે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો। સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો। આજે તમારા કેટલાક મિત્રો તમારા ઘરે આવી શકે છે અને તમે તેમની સાથે સમય પસાર કરી શકો છો। જો કે દારૂ સિગારેટ જેવા પદાર્થોનું સેવન કરવું તમારા માટે સારું નહીં રહે, આખો બધું જ કહે છે, અને તમે આજે તમારા જીવન સાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણીસભર વાતચીત કરવાના છો। રાશિ વૃશ્ચિક, મોતિયાના દર્દીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ, કેમ કે ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે। શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો જોઈએ। તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા જોઈએ। પરિવારનું તમામ દેણું તમે ચૂકવી શકશો। તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી, હાસ્યનો કોઈ અવાજ નથી, હૃદય પણ ધડકો ચૂકી ગયું છે, કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો। અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખજો। કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો। આજે તમે અનુભવશો કે તમારા જીવન સાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી, પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવા માટે વ્યસ્ત હતા। રાશિ ધન, તાણની અવગણના કરતા નહીં તે ઝડપથી તંબાકુ અને આલ્કોહોલ જેવો રોગચાળો બની રહ્યું છે। આ રાશિના પરિણિત જાતકોને આજે સસરા પક્ષથી ધન લાભ થવાની શક્યતા છે। અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે। સાવધાન રહેજો, કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે। જમીનને લગતા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રોજેક્ટમાં અનેક લોકોને સાંકળશો। તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો, પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સાંકળતા નહીં। તમારા જીવન સાથીની તબિયત બગડતી તબિયતને કારણે જ તમે આજે તાણ હેઠળ રહેશો। રાશિ મકર, તમારું શારીરિક સામર્થ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે। આજે તમને ધન ખર્ચવાની જરૂર નહીં પડે, કેમ કે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે। લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં, તેઓ તાણ હેઠળ હોઈ શકે છે અને શક્ય છે કે તેમને તમારી સહાનુભૂતિ તથા સમજની જરૂર હોય છે। આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિય પાત્ર સાથે લઈ સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે। કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો। તમારી રમૂજી વૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે એવી શક્યતા પ્રબળ છે કે તમારા અને તમારા જીવન સાથી વચ્ચેના પ્રેમનું કદાચ ધોવાણ થાય। મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો, અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે। રાશિ કુંભ, તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ છે। જે લોકો પરિણિત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે। પારિવારિક પ્રસંગો તથા મહત્વની વિધિઓ માટે મંગળકારી દિવસ છે। આજે તમારા પ્રિય પાત્રની લાગણીઓ સમજજો। જે લોકો વિદેશ વેપારથી સંકળાયેલા છે તેમને આજે મન માફિક ફળ મળવાની પૂરી અપેક્ષા છે। આની સાથે નોકરી પેશાથી સંકળાયેલા આ રાશિના જાતક આજે પોતાની પ્રતિભાનો પૂર્ણ વપરાશ કાર્યક્ષેત્રમાં કરી શકે છે। કોઈ પણ સંજોગોમાં તમારે તમારા સમયની કાળજી લેવી જોઈએ। યાદ રાખો, જો તમે સમયની કદર ન કરો તો તે ફક્ત તમને નુકસાન જ કરશે।
આજની સાંજ તમારા જીવન સાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે. રાશિ મીન, લાંબા ગાળાની બીમારીમાંથી તમે સાજા થશો, પણ સ્વાર્થી તથા ઝટ ગુસ્સે થઈ જાય એવી વ્યક્તિને ટાળજો, કેમ કે એ તમારી તાણ વધારી શકે છે, જે તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે. ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે. ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે. સાંજે માટે કશુંક ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો. આજે વિદ્યાર્થીઓના મનમાં પ્રેમનો તાવ પ્રવર્તે છે અને તેના કારણે તેઓ ઘણો સમય બગાડે છે. આજનો દિવસ તમારા પરિણિત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે. તો મિત્રો, આ હતું આપનું આજનું રાશિફળ. ફરી મળીશું આવતીકાલે રોજના રાશિફળમાં. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. Facebook અને Insta પર પણ અમને ફોલો કરી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV News. નમસ્કાર.